तो हवे જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સ્મોલ q જેટલો વિદ્યુતભાર અને કેપિટલ r ત્રિજ્યા ધરાવતા ત્રણ સમાન ગોળાઓને એ રીતે રાખવામાં આવ્યા છે કે જેથી દરેક ગોળો બીજાને સ્પર્શે. આ ત્રણેય ગોળા એકબીજાને સ્પર્શે છે. તો કોઈ એક ગોળા પર બાકીના બે ગોળા વડે લાગતા વિદ્યુતભારનું મૂલ્ય શોધો. સૌથી પહેલા આ ત્રણેય ગોળાને ए बी अने सी एवा नंबर आपी दईए. हवे कोई पण एक गोड़ा पर लागतु बळ गणवानुं छे तो बी गोड़ा पर लागतु बळ गणीए. संपातपणना सिद्धांत मुजब ए वडे बी पर आ बाजु अपाकर्षण लागे एफ बी ए अने सी आ बी ने आ बाजु अपाकर्षे एफ बी सी. तो आ बन्ने जे बळो छे ए वडे लागतु अपाकर्षण अने सी वडे लागतु अपाकर्षण आ बन्नेनुं परिणाम परिणामी सदिशनी रीते आपणे शोधी शकीए. पण सौथी पहेला एफ बी ए अने एफ बी सी ना मूल्यनी वात करीए. तो बी पर ए वडे लागतु बळ अने बी पर सी वडे लागतु बळ आ बन्ने बळोना मूल्य तो सरखा ज होय कारण के विद्युत भार क्यू 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 त्रणे पर समान छे अने अंतर पण बी थी ए नुं अने बी थी सी नुं अंतर टू आर प्लस आर एटले के टू आर अने अहींया पण आर प्लस आर एटले के टू आर थाय. तो आ बन्ने बड़ो सरखा लई शकाय के क्यू क्यू छेद मा अंतर 2r होल स्क्वायर आटलु बड़ ए वडे बी पर लागे छे अने सी वडे पण बी पर लागे छे. आपणे आ बन्ने बड़ोनुं परिणाम शोधवानुं छे एटले के बी पर लागतुं परिणामी बळ. तो सदिशना सरवाळाना नियम मुजब परिणामी बळ बराबर रूट मा पहला बळ नो वर्ग वत्ता बीजा बळ नो वर्ग वत्ता 2f1 f2 cos थीटा लखी शकाय. आ सदिश ना सरवाळा माटे नो एक व्यापक नियम छे. बे सदिशो f1 अने f2 होय तो एनु परिणाम आ रीते गणी शकाय. हवे f1 एटले fba अने f2 एटले fbc पण ए बन्नेना मूल्यो सरखा छे एटले आपणे सरखा मूल्यो ने f लखी दईए f square plus 2ff cos 60 60 डिग्री नो खूणो लई शकाय ने आ बन्ने बळो वच्चे. समबाजु त्रिकोण अहींया बने तो आ खूणो 60 थाय. तो अभिकोण सरखा होय 60 60 डिग्री समान लई शकाय. तो आ बन्ने बळो वच्चेनो खूणो 60 डिग्री बने. cos 60 એટલે 1 by 2 જે 2 સાથે કેન્સલ થશે તો રૂટ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર 3f સ્ક્વેર રૂટ 3f. અને f ના મૂલ્યો આ બંનેના બળોના મૂલ્ય સમાન જ છે એટલે આપણે મૂકી દઈએ રૂટ 3 ગુણ્યા kq સ્ક્વેર છેદમાં 2 નો વર્ગ 4r સ્ક્વેર. અહીં ચાર ઓપ્શનમાં k ને બદલે 1 upon 4 pi epsilon 0 આપ્યો છે. આ ટાઈપના ઓપ્શન છે તો k ને બદલે મૂકી દઈએ 1 upon 4 pi epsilon 0 root 3 by 4 છેદમાં 4 છે ને અને q by r whole square. તો આટલું બળ પરિણામી બળ કહેવાય. કોઈ પણ બે ગોળા વડે ત્રીજા ગોળા પર લાગતું બળ આ સૂત્ર મુજબ ગણી શકાય. અને આપણા ચાર ઓપ્શનમાંથી ઓપ્શન c પરફેક્ટ છે. 1 upon 4 pi epsilon 0 root 3 by 4 into q square by r square એટલે કે q by r whole square. તો આ રીતે આવા પ્રશ્ન સોલ્વ કરી શકાય. તો હવે પછીના પ્રશ્નમાં જોઈએ સ્મોલ l લંબાઈના સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ પર QQ અને -2Q વિજભાર પ્રસ્થાપિત કરેલ છે મુકેલ છે. તો આ તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો. અહીં સૌથી પહેલા l લંબાઈનો સમબાજુ ત્રિકોણ લઈએ અને વિદ્યુત ભાર મૂકી દઈએ q q અને -2q. આપણે જોઈએ તો અહીં બે ડાયપોલ તૈયાર થઈ. આ એક પ્લસ q અને -2q ને આપણે બે ભાગ કરી દઈએ -q -q. તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફની એક ડાયપોલ તૈયાર થઈ કહેવાય. એટલે એક ડાયપોલ આમાં આવશે -q થી +q. આપણે જો ત્રિકોણને નામ આપી દઈએ a b c તો B થી A તરફ એક ડાયપોલ મોમેન્ટ મળી અને B થી C તરફ બીજી મળશે માઇનસ Q થી પ્લસ Q તરફ. ત્રીજી ડાયપોલ શક્ય નથી. આ પ્લસ Q ની ડાયપોલ ના હોય. ડાયપોલ એટલે બંને વિજાતીય વિદ્યુતભાર હોવા જોઈએ કે જે સમાન મૂલ્ય ના હોય. તો આપણે માઇનસ ટુ ક્યુ ને જો આ રીતે વહેંચી નાખીએ તો એક ડાયપોલ મોમેન્ટ આ છે અને બીજી આ છે. આ બંને ડાયપોલ વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો કહેવાય.
અને ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે તો આ તંત્રની કુલ ડાયપોલ મોમેન્ટ પી ટોટલ બરાબર આપણે પેલા સદિશ સૂત્ર પરથી ગણી શકીએ રૂટમાં પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર પ્લસ ટુ ટાઈમ્સ પી ઇન્ટુ પી કોસ 60. સદિશ એ અને સદિશ બી નો સરવાળો જો સદિશ સી હોય તો એના મૂલ્ય માટે આ સૂત્ર છે સી સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. કોસ 60 અને 2 કેન્સલ કરીએ અહીં સ્વાભાવિક રીતે બંને ડાયપોલ સરખી મોમેન્ટ ધરાવે છે તો પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર એટલે 3p સ્ક્વેર વર્ગમૂળમાં થાય રૂટ 3p અને p એટલે દરેક ડાયપોલ મોમેન્ટની કિંમત તો માઇનસ ક્યુ પ્લસ ક્યુ એટલે ડાયપોલ મોમેન્ટમાં વિદ્યુતભાર ક્યુ પી બરાબર ક્યુ ઇન્ટુ 2a પ્રમાણે જોઈએ તો વિદ્યુતભાર ક્યુ અને બંને વચ્ચેનું અંતર એલ તો રૂટ 3qL ઇઝ ધ કરેક્ટ આન્સર રૂટ 3qL એટલે કે બી જવાબ સાચો છે આપેલા તંત્રની ડાયપોલ મોમેન્ટ મળે રૂટ 3q ઇન્ટુ એલ.